हेलो स्टूडेंट्स, क्लास ट्वेल्थ, सेकेंड लैंग्वेज, यूनिट नंबर 5. इट्स अबाउट एंड्स. एंड्स दैट मीन्स टीम वर्क, सहकार्य. ये बहुत सारू उदाहरण पूरु पाड़े छे. जी सतत कार्य करता होय छे, वातो करता नथी होता, अने तेवी ज आ पोयम ए आगळ समझावी छे. बराबर, ए खाली रिगार्डिंग टू ध अंडरस्टेन्डिंग, ए खाली समझवा माटेनू छे. कीड़ी, कीड़ी शू है? तो वर्किंग एंड्स इन ए स्ट्रेट लाइन विथ वॉक अ लॉट ऑफ वर्क विदाउट ए टॉक. ए सीधी लाइन में काम करे छे अने वधारे वात पण नथी करती. अंडर द लीव्स एंड ओवर द रॉक्स हैवी लिफ्ट टू कीप अवर स्टॉक. वी वर्क विद इन एन ऑलमोस्ट सेक्रिफिशियल लव फॉर वन अनदर. ए पत्ताओना नीचे, पत्थरोना ऊपर मोटा मोटा वजनों स्टॉक्स एमनी ऊपर झीले छे. सेक्रिफिशियल लव फॉर वन अनदर, एकबीजा माटे ए सेक्रिफिशियल मतलब बीजानो भार ए पोते पण लई ले छे. જ્યારે એક કીડી ખતરામાં હોય ત્યારે બીજી કીડીઓ ફટાફટ આવીને એને મદદ કરશે. આ એમનો સેક્રિફિશિયલ લવ છે એકબીજા માટે, તે બહુ આગળ લે છે. આ પ્રેમ, ધીસ લવ સો સ્ટ્રોંગ દેટ, આ પ્રેમ એટલો મજબૂત છે, પરમિટ્સ અવર બોડી વિલિંગલી કેરીઝ મેની ટાઈમ્સ ઇટ્સ વેસ્ટ ફ્રીલી. તો તેના કારણે, આ પ્રેમના કારણે એમના શરીરની અંદર વધારે પડતું વજન પણ એ બહુ સરળતાથી લઈ લે છે. એઝ વી ફાઇન્ડ અ ફ્રીડમ ઇન એ ડિવોશન, વી બિલ્ડ અ ગ્રેટ લાઈફ ટુગેધર. જ્યારે આપણે ડિવોશન, ત્યાગની ભાવના કેળવતા હોઈએ છીએ, ત્યારે એક નવી જીવનની આપણે રચના કરતા હોઈએ છીએ સાથે મળીને. બરાબર, હવે આગળ જોઈએ. એન્ટ્સ, ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ બાય અ સાયન્ટિસ્ટ હુ વોઝ મેકિંગ એ સ્ટડી ઓફ એન્ટ. એક વૈજ્ઞાનિક કીડીઓના અભ્યાસ કરતો હતો. તેમણે કીડીઓના વર્તનને નીચે મુજબ અવલોકિત કર્યું. અ નંબર ઓફ એન્ટ્સ વર ડાઉન ઇન એ પીટ વર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ ફોર અ ફૂડ. ઘણી બધી સંખ્યામાં નીચે ખાડામાં કીડીઓ હતી, જ્યાં તેમણે કેટલીક માખીઓને અને બીજા જીવજંતુઓને ખોરાક માટે મારી નાખ્યા હતા અને ટુકડા કર્યા હતા. ધ એન્ડ્સ બિગન ફેચિંગ ધ સ્મોલ બિટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ અપ ટુ ધેર એન્ડ હિલ. અને કીડીઓ એ જીવજંતુઓના નાના નાના ટુકડાઓને કીડીની ટેકરી ઉપર લઈ જવાનું શરૂ કર્યું. This was a arduous work for them. આ કામ તેમના માટે અઘરું હતું. The sides of the pit were steep and considering the size of the ants, the load they were carrying were very heavy. કીડીઓની સાઈઝને ધ્યાનમાં રાખીએ તો જે વજન તે ઉચકતા હતા તે ઘણું વધારે હતું. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. જાણે કે માણસનું એક જૂથ પ્રત્યેક વ્યક્તિને ભાગે 200 pounds જેટલું વજન આવતું હોય અને એક જ સમયે સીધો ખડક ચડવો પડે તેમ હતું. ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. વાઇલ સમ વર કેરિંગ અપ ટુ ધ બિટ્સ ઓફ ઇન્સેક્ટ, ધ અધર વેન્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર ધ વે એની સેન્ડ ઓર અ સ્મોલ સ્ટોન ધેટ ઓબસ્ટ્રેક્ટેડ ધ વે. કીડીઓએ તાત્કાલિક આ કામનું આયોજન શરૂ કર્યું, આ મુજબ કર્યું. જ્યારે કેટલીક કીડીઓ જીવજંતુઓના નાના ટુકડાને ઉંચકીને ઉપર લઈ જતી હતી, ત્યારે બીજી કીડીઓ આગળ જઈને રસ્તામાં આવતા રેતી કે નાના પથ્થરોને દૂર કરતી હતી. એટ ધ સમ પોઈન્ટ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ એ ફૂટ હોલ્ડ, ધીસ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમ સેલ્ફ ઇન અ સચ વે દેટ એન્ડ્સ કેરિંગ ધ લોડ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. કેટલીક જગ્યાએ જ્યાં પગ મૂકવાની જગ્યા મુશ્કેલ હોય, તે બીજી કીડીઓ તેમની જાતે એવી સ્થિતિમાં ઊભી રહેતી કે વજન ઉંચકીને જતી કીડીઓ તેમના ઉપર ચડીને આગળ વધતી હતી. નિયર ધ ટોપ ઓફ ધ પીટ હાઉએવર ધેર વોઝ એ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી. ખાડાની ટોચના ભાગે એકાદ ફૂટ જેટલો રસ્તો એકદમ સપાટ અને સીધો ઢોળાવવાળો હતો. સ્મૂથ એન્ડ સ્ટીપ મતલબ કે ઢોળાવાળો હતો. હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ, અહીંયા પગ મૂકવાની જગ્યા પણ ન હતી. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. એવું લાગતું હતું કે અહીંયા આવીને કીડીઓની હાર થઈ ગઈ. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ ઇઝ સ્ટોપ્ડ. ઇટ સીમ્સ દેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ. અહીંયાથી ફરી રિપીટ કરું. હિયર
There were no footholds. The ants came up to these points and their progress stopped. આ જગ્યાએ આવીને તેમનું કામ આગળ વધવાનું કામ અટકી ગયું અને એવું લાગતું હતું કે જાણે તેઓ હારી ગયા. Of the many ants which tried to climb It seems that after all they had been defeated. Of the many ants which tried to climb this part, only one reached the top. ઘણી બધી કીડીઓએ જે આ ભાગ ઉપર ચડતા થાકી ગઈ હતી એમાંથી એક જ ટોચ પર પહોંચી. This one was immediately met by a number of ants from the anthill to whom it conveyed a message. તરત જ આ કીડીએ કીડીઓની ટેકરીઓ ઉપર રહેલી બીજી અનેક કીડીઓને મળી તેમને એક સંદેશો પહોંચાડ્યો. And now an amazing thing happened. અને હવે એક આશ્ચર્યજનક બાબત બની. The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in front. ટોચ ઉપરની કીડીઓએ ખાડાની અંદર પાછા ઉતરવાનું ચાલુ કર્યું. દરેક કીડીએ આગળ કીડીની પૂંછડી પકડી. In this way, an ant chain was formed which slowly dropped down to the steep side. આગળની કીડીની પૂંછડી પકડી અને એવી રીતે કીડીઓની એક એવી હાર માળા તૈયાર થઈ બની ગઈ જેથી સીધે સીધો ઢોળાવાળો ભાગ બાજુથી નીચેની તરફ ઉતરતી જતી હતી. When it reached the ants waiting with their load, they easily climbed up. The chain came out of the top. જ્યારે તે હાર વજન ઉચકીને રાહ જોતી કીડીઓ સુધી પહોંચી તેઓ સરળતાથી તેમની ઉપર ચડી ગઈ અને ટોચ ઉપર પહોંચી ગઈ. Such behavior showing adeptness of the ants has been noticed and studied by many. આ પ્રકારનો કીડીઓની હોશિયારી ધરાવતું વર્તન ઘણા બધા દ્વારા નિરીક્ષણ અને અભ્યાસ કરવામાં આવ્યો છે. Now science has discovered some things about ant life which seems to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. હવે વૈજ્ઞાનિક કીડીઓની જિંદગી વિશે ઘણી બધી બાબતો શોધી છે જે દર્શાવે છે કે આ નાના જીવની બુદ્ધિ એ માનવની બુદ્ધિની એકદમ નજીક છે. Not all the scientists concede to this view, but you may look at some of this fact and form your own opinion. દરેક વૈજ્ઞાનિક આ સાથે સંમત થતા નથી, પરંતુ તમે આ બાબતની કેટલીક હકીકતો જોઈ શકો છો અને તમારો પોતાનો અભિપ્રાય પણ આપી શકો છો. These are ants that do farming. You may know that it was a big leap of human progress when man gave up being a full-time hunter and took to farming. આ એવી પણ કીડીઓ છે કે જે ખેતી કરે છે. જો તમે જાણતા હશો કે માનવના વિકાસનું મોટું પગલું હતું કે એ પગલું હતું કે જ્યારે તેમણે શિકાર કરવાનું છોડી દઈ અને ખેતી કરવાનું શરૂ કર્યું. સીમિંગલી ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધ સ્મોલ વે. તેવી જ રીતે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા એન્ડ એ તેમની પદ્ધતિમાં આવું જ પગલું લીધું છે. દે આર કોલ્ડ બાય દેટ નેમ બીકોઝ દે આર ઓફન સીન કેરિંગ અ લાર્જ પીસ ઓફ લીફ ઓવર ધેર હેડ્સ લાઇક અમ્બ્રેલાસ. કારણ કે તેમને આ નામથી બોલાવવામાં આવે છે કારણ કે તેઓ પાંદડીને પોતાના માથા ઉપર ઉંચકીને લઈ જતી જોવા મળે છે. ધે ટેક ધીસ પીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ વેર ધે ચ્યુ ધેમ અપ નાઇસલી. આ પત્તાઓને આ જે પાંદડાઓ છે તેઓ તેમના રહેઠાણ સુધી લઈ જાય છે. ત્યાં જઈને તેઓ તેમને સરસ રીતે ચાવે છે. આફ્ટરવર્ડ્સ they make beds of these chewed up leaves. On this bed grows a kind of fungus
विच इज द फूड ऑफ एंट्स। पछी तेओ आ चावेला पांदड़ाओने क्यारा पांदड़ाओना क्यारा बनावे छे। आ क्याराओमां फूग जेवू उगे छे अने जे कीड़ीओनो खोराक छे। देन देर आर एंट्स देट डोमेस्टिक काउस एंड मिल्क देम। એવી પણ કીડીઓ છે જે ગાય રાખે છે અને તેમનું દૂધ લે છે। વોટ વી હેવ કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ અ ગ્રીન પ્લાય। જેને આપણે ગાય કહીએ છીએ તે એક પ્રકારની વનસ્પતિનું લીલું જીવડું હોય છે। ધીઝ આર ફાઉન્ડ ઓન અ રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ। તે ગુલાબના છોડ ઉપર અને વાલ જેવા કઠોળના છોડ ઉપર જોવા મળે છે। These are, they give out a sweet honey-like liquid which the ants relish a lot. તેઓ મધ જેવું ગળ્યું પ્રવાહી આપે છે કે જે કીડીઓને ખૂબ જ ગમે છે। So, the ants take these green flies to their nest and keep them there. તેથી કીડીઓ આ જીવડાને તેમના માળામાં લઈ જાય છે અને રાખે છે। તેઓ તેમને ખાવા આપે છે અને તેમના દુશ્મનોથી એમનું રક્ષણ કરે છે। They feed them and protect them from their enemies. એ એને ખાવા આપે છે, એમના દુશ્મનોથી એનું રક્ષણ કરે છે, એન્ડ દે મિલ્ક ધેમ। તો પેલા જે આખું વાક્ય વાંચી લો, એન્ડ દે મિલ્ક ધેમ પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની। તો તેના કારણે તેમની બાજુએ ધીરે ધીરે તે દબાવીને મધ જેવું પ્રવાહી એ મેળવે છે। એન્ડ્સ વર ટોલ્ડ Ants, we are told, play games, nurse their sick and bury their dead. કીડીઓ આપણને કહેવામાં આવે છે કે તેઓ રમત રમે છે, માદી કીડીઓને સાચવે છે અને મરેલાને દાટે છે। They see that each one in the nest does its share of work and that no one is allowed to be indolent. Indolent મતલબ lazy, બેસી રહેવું કામ વગરનું। તેઓ ધ્યાન રાખે છે કે તેમના આશ્રયસ્થાનમાં તેમના ભાગનું કામ કરે છે, દરેક પોતાનું તેમના ભાગનું કામ કરે છે કે નહીં, અને કોઈને પણ આળસુ રહેવા દેવામાં આવતા નથી। ઓલ ધીસ સજેસ્ટ ધેટ એન્ટ્સ હેવ હાઈલી ડેવલપ સોશિયલ સેન્સ એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ધ ગવર્મેન્ટ। આ બધું દર્શાવે છે કે કીડીઓ એક ઉચ્ચ પ્રકારની વિકસિત સામાજિક બુદ્ધિમત્તા ધરાવે છે અને કદાચ કોઈ સરકારી કામ કરવાની પદ્ધતિ પણ ધરાવે છે। દેર આર એન્ટ્સ ધેટ કીપ્સ અધર એન્ટ્સ એઝ અ સ્લેવ। એવી પણ કીડીઓ છે કે જે બીજી કીડીઓને મજૂર તરીકે રાખે છે। વન સચ ટાઈપ ઇઝ એ પાવરફુલ રેડ એન્ટ વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ। આ પ્રકારની કીડીઓ એ યુરોપમાં જોવા મળતી તે શક્તિશાળી રેડ એન્ટ લાલ કીડી તરીકે ઓળખીતી છે। ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ અ બ્લેક એન્ટ વિચ ઇઝ અ સ્મોલર ઇન અ સાઇઝ। તેમના ગુલામ તરીકે જે સાઇઝમાં નાની હોય છે તેવી બ્લેક એન્ટના જેવા ગુલામોની જરૂર હોય છે। Their slaves are taken from the type of black ant which are smaller in a size. When the red ants want slave, they ambush the nest of the black ants and abduct some of their eggs. જ્યારે તેમને ગુલામોની જરૂર હોય છે ત્યારે તે બ્લેક એન્ટના આશ્રયસ્થાન પર હુમલો કરે છે અને તેમના ઈંડાઓને ઉપાડીને લઈ આવે છે। When these eggs hatch in the red ants nest, the black ants which come out are treated as a સ્લેવ્સ। જે ઈંડાઓને તે લઈ આવે છે તે તેમના આશ્રયસ્થાનમાં લાલ કીડીના આશ્રયસ્થાનમાં એમને પોષે છે અને તેમાંથી નીકળતી કાળી કીડીઓને તે હુકમ પાલન કરવાનું શીખવવામાં આવે છે। દે આર કમ્પેલ્ડ ટુ ડ્રેગરી, દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ ઓન ધેર બેક। હાઉ સરપ્રાઇઝિંગ હ્યુમન। તેમને તેમના માલિકને તેમની તેમને જન્મથી જ
હુકમનું પાલન કરવાનું શીખવવામાં આવે છે, તેમને ગુલામ બનવાનું કહેવામાં આવે છે, તેમને તેમના માલિકને તેમની પીઠ પર બેસાડીને પણ લઈ જવા પડે છે. કેટલું અદ્ભુત, માનવજાત જેવું જ છે ને. ધ મોસ્ટ ફેરોશિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર અ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. આ બધી જ કીડીઓની અંદરથી સૌથી વધારે હિંસક એવી કીડીઓ આફ્રિકાની ડ્રાઈવર એન્ટ છે. દે હેવ નો ફિક્સ હોમ બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. એ લોકોનું કોઈ ચોક્કસ ઘર હોતું નથી, પરંતુ તેઓ હંમેશા સ્થાન પરિવર્તન કરતી હોય છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ બટ દે માર્ચ ઇન અ લોંગ લાઇન્સ મેની મિલિયન્સ એલોંગ એન્ડ ધે ડેવોર એની એનિમલ દેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. તેઓ સંપૂર્ણ અંધ હોય છે, પરંતુ તેઓ લાંબી હારમાં કૂચ કરે છે. તેઓ એટલી બધી સંખ્યામાં હોય છે ને સશક્ત હોય છે કે તેમના રસ્તામાં કોઈ પણ પ્રાણી આવે તો તેને ખાઈ જાય છે. ઇવન લાર્જ એનિમલ્સ લાઈક ટાઈગર એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ધ ફિયર ઓફ ધેમ. વાઘ અને હાથી જેવા પ્રાણીઓ પણ તેમના ડરથી જીવે છે, તેમનાથી ડરીને જીવે છે. ઓફન ઇફ એ પાયથન અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોઇંગ હિઝ ડિનર હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ ધેન ધીસ ક્રિચર ઇટ બોથ ધ પાયથન એન્ડ ધ એનિમલ્સ ઇન ઇટ સ્ટમક. ક્યારેક અજગર તેના ભોજન કરીને જ્યારે અજગર કંઈ ગળી ગયો હોય, ભોજન કરીને શાંતિથી પડ્યો હોય, ત્યારે તે હલી શકતો નથી અને ત્યાં ખસી શકતો નથી. તો એવા સંજોગોમાં જો આ કીડીઓ કૂચ કરતી હોય ને તેમના રસ્તામાં આવો અજગર પડેલો હોય, તો આ કીડીઓ તે અજગર અને તેના પેટમાં રહેલા પ્રાણીને પણ બંનેને ખાઈ જાય છે. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરી અબાઉટ ધ બેબીઝ હુ હેવ બીન ઇટન બાય એન્ટ્સ એન્ડ ધીસ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ. આફ્રિકાના ગામડાના લોકો આ કીડીઓ દ્વારા ખાઈ જવામાં આવેલા નાના બાળકો અંગેની વાતો કહેતા હોય છે અને આ વાતોમાં સચ્ચાઈ પણ હોય છે. When an army of the driver ants enters a house, the people flee into the forest and stay there until the ants have passed. જ્યારે આ ડ્રાઈવર કીડીઓ ઘરમાં પ્રવેશે છે ત્યારે તે ઘરના વ્યક્તિઓ જંગલમાં ભાગી જાય છે અને જ્યાં સુધી આ કીડીઓ ત્યાંથી પસાર ન થઈ જાય ત્યાં સુધી તે ત્યાં જ રહે છે, પાછા નથી આવતા ઘરમાં. When the people come back, they find that every insect and spider in the house has been cleared away. જ્યારે આ લોકો પાછા ફરે છે ત્યારે તેઓને ખ્યાલ આવે છે કે તેમના ઘરમાં રહેલા દરેક જીવજંતુ અને કરોળિયાની તો સફાઈ થઈ ગઈ છે, ઘર એકદમ ચોખ્ખું થઈ ગયું છે, જીવજંતુથી મુક્ત થઈ ગયું છે. બરાબર, આપણું અહીંયા લેસન અહીંયા એક્સપ્લેન કરી દીધું, ખતમ થાય છે. આઈ હોપ યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડ ધીસ લેસન. થેન્ક યુ સો મચ.